કેમ છો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડની અંદર આપણે સંતુલન ચેપ્ટરમાંથી પીએચ શોધવાના દાખલાઓ, પીએચ માપક્રમ અને પાણીનો આયનીય ગુણાકાર જોયો હતો. આજના આ પીરિયડમાં આપણે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું સૂત્ર તારવવાનું છે અને તેના રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છે, જે ખૂબ જ આઈએમપી છે. તો પહેલી વસ્તુ કે આ જે સૂત્રની આપણે તારવણી કરીશું એ ધોરણ 12ની અંદર ડાયરેક્ટ ત્યાં સૂત્ર આધારિત દાખલાઓ આપેલા છે, એટલે સૂત્ર ખાસ તૈયાર અહીંયા કરવું. તો જો પ્રશ્નની અંદર શું કીધું છે, નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક, હવે એનું સૂત્ર તારવવાનું છે. તો નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકને દર્શાવવામાં આવે છે કે વડે, એ ફોર એસિડ અને કે એટલે અચળાંક. તો પોઈન્ટ નંબર 1, આપણે કોઈ નિર્બળ એસિડ કોમન લઈ લઈએ, એચ એ લખીશું, નિર્બળ એસિડ એચ એ નું પાણીમાં વિયોજન નીચે મુજબ થાય છે. એચ એને આપણે પાણીમાં વિયોજન કરવાનું છે. નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકના સૂત્રને બીજું વિયોજન અચળાંક પણ કહેવાય. તમને કોઈક થિયરીમાં આપ્યું હોય કે વિયોજન અચળાંક નિર્બળ એસિડ માટે એટલે કે એ જ થશે. તો આપણે એચ એ એસિડ લીધો, જેને આપણે પાણીમાં ઓગાળવાનું છે. હવે આ આપણી પાસે એસિડ છે, તો આ આપણી શું થઈ જશે, બેઝ. એટલે એસિડ એચ પ્લસ પ્રોટોન આને આપી દેશે, એટલે એ બાકી શું વધશે, એ માઇનસ. યાદ કરો આગળ એસિડ બેઝ સંકલ્પના બ્રોન્સ્ટેન લોરી પ્રમાણે, એસિડ પ્રોટોન દાતા છે, બેઝ પ્રોટોન ગ્રાહી છે. એટલે બેઝ એને પ્રોટોન ગ્રહણ કરી લીધું એટલે એચ થ્રી ઓ પ્લસ બનાવ્યું. તો આ બેઝનું રૂપાંતર શેમાં થયું, સંયુગ્મમાં એસિડમાં થયું. આ સંયુગ્મમાં એસિડ બન્યું પ્લસ, અહીંયા બાકી શું વધ્યું, એ માઇનસ. આ એસિડ છે તો એસિડનું રૂપાંતર પ્રોટોન ગુમાવીને શેમાં થશે, સંયુગ્મમાં બેઝમાં થશે. આ થઈ રિએક્શન. હવે આપેલી આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક કે સી નું સૂત્ર લખીશું. તો અહીંયા લખીશું ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી નું સૂત્ર લખતા, ચલો આપણે કેસી નું સૂત્ર લખીએ. તો કેસી બરાબર શું થશે, આ નિપજોની સાંદ્રતા છેદમાં શું થશે, પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે કે એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા આઈ માઇનસ ની સાંદ્રતા અપોન એચ એ ની સાંદ્રતા અને એચ ટુ ઓ ની સાંદ્રતા. આ રીતે આપણે સૂત્ર લખી શકાય અને સમીકરણ નંબર 1 આપીએ. હવે આપણે અહીંયા આયનીકરણ અચળાંકનું સૂત્ર તારવવાનું છે. તો અહીંયા આપણે સમજવું પડશે કે આનું શરૂઆતની સાંદ્રતા ધારી લેવી પડે, આલ્ફા જેટલું આનું આયનીકરણ અંશ ધારવો પડે અને સંતુલન સમયે આપણને કેટલી સાંદ્રતા મળે એ પણ અહીંયા ગણતરી કરવી પડે. તો એના માટે આ જ રિએક્શન હું અહીં રિપીટ કરું છું. આજે 3 પોઈન્ટ હું અહીંયા લખીશ, એ દરેક દાખલામાં રિપીટેડ છે, એટલે 3 પોઈન્ટ ખાસ સમજવા. જેમાં હું પહેલું લખીશ શરૂઆતની સાંદ્રતા,
पहलू आपणे शुं लई लीधुं शरूआतनी सांद्रता। तो जे एसिड छे एनी शरूआतनी सांद्रता आपणे सी धारी लईए। तो दाखलाओमां तमने एसिडनी सांद्रता आपेली हशे एटले त्यां तमने जे किंमत होय 0.1 0.5 એ લઈ લેવાની। પાણીની સાંદ્રતા અહીંયા લગભગ અચળ રહે છે એટલે એની આપણે કોઈ ગણતરી દર્શાવીશું નહીં। શરૂઆતમાં બંને આયનોની સાંદ્રતા 0 હોય કારણ કે શરૂઆતમાં આનું આયનીકરણ થયું નથી હોતું। હવે આપણે અહીંયા ધારીએ કે આની અંદર આલ્ફા જેટલું એનો આયનીકરણ અંશ છે। હવે આ આયનીકરણ અંશ એટલે શું? अंश एटले एक माथी जे भाग मळतो होय ते। तो शरूआत में अपनी पास सी सांद्रता थी, अपने एवं धारी लीधु के आनु आयनीकरण आल्फा जेटलु थयु एटले शू थशे, आ छे ए आल्फा जेटलो ओछो थई जशे एटले मैं अहींया शू कर्युं माइनस आल्फा। आ बन्ने आल्फा जेटला आयनो बनावे छे एटले मैं शू कर्युं प्लस आल्फा प्लस आल्फा। પણ આ આલ્ફા કોનો, આ અંશ કોનો? શરૂઆતની સાંદ્રતાનો। એટલે મારે અહીંયા ઇન્ટુ શું કરવું પડે? શરૂઆતની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા અને શરૂઆતની સાંદ્રતા। એટલે હવે આપણે અહીંયા લખીશું કે સાંદ્રતામાં થતો જે ફેરફાર છે એ ફેરફાર થઈ ગયો માઇનસ સે ઇન્ટુ આલ્ફા, આલ્ફા જેટલું આયનીકરણ આ નિર્બળ એસિડનું થઈ ગયું છે એટલે અહીંયા માઇનસ સે ઇન્ટુ આલ્ફા। શરૂઆતની જે સાંદ્રતા હતી એમાંથી આલ્ફા જેટલા આયનો બની ગયા છે। તો લાસ્ટ પોઈન્ટ આવશે સંતુલન સમયે સાંદ્રતા, સંતુલન સમયે સાંદ્રતા। આ વસ્તુ આપણે આગળ પણ કરી છે, સંતુલન સમયે સાંદ્રતા એટલે આ બંનેનો સરવાળો કરીશું સી માઇનસ સી ઇન્ટુ આલ્ફા, એવી જ રીતે અહીંયા સી આલ્ફા અને આ સી આલ્ફા। તો આવી રીતે આપણે અહીંયા ટેબલ તૈયાર કરવાનું છે, આ ટેબલ જોવાનું થશે। હવે તમારે એવું હોય તો અહીંયાથી કોમન નીકળે છે, જો સી કોમન નીકળે એટલે 1 માઇનસ શું થયું? આલ્ફા થયું। હવે સંતુલન સમયે આ બધી કિંમતો તમારે અહીંયા મૂકવાની, તો પોઈન્ટ લખીશું આગળ સંતુલન સમયની સાંદ્રતાઓ સમીકરણ એકમાં મૂકતા। આ બધી સાંદ્રતા આપણે સમીકરણ એકમાં મૂકીએ તો આપણને કેસી બરાબર આ બંને આયનોની સાંદ્રતા અહીં આપેલી છે સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા અપોન એચ એની સાંદ્રતા આપણી પાસે છે સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, અને આ પાણીની સાંદ્રતા અચળ છે એટલે હું પાણીની સાંદ્રતા એઝ ઇટ ઇઝ લખું છું અહીંયા આવી રીતે। હવે અહીંયા પોઈન્ટ લખીશું પાણીની સાંદ્રતા અચળ હોવાથી તેને કેસી, કેસી પણ એક સંતુલન અચળાંક છે, આ પણ અચળ કિંમત છે એટલે આ બંને અચળ કિંમતોને ભેગી કરીને આપણે એક નવો અચળાંક લખી દઈશું જેને આપણે આયનીકરણ અચળાંક કહીશું। અચળ હોવાથી તેને કેસી સાથે ગુણીને નવો અચળાંક કે એ મૂકતા, આપણે શું કર્યું? નવો અચળાંક કે એ મૂક્યો અને અહીં લઈ લો સામે એટલે શું થશે? કેસી ઇન્ટુ એચ ટુ ઓની સાંદ્રતા બરાબર સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા અપોન સી 1 માઇનસ આલ્ફા। અહીંયા શું થશે? આ સી અને આ સી કટ થશે, આને બદલે આપણે શું લખ્યું? કે એ
એટલે કે બરાબર જો બાકી શું વધ્યું તો આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી અપોન વન માઇનસ આલ્ફા આ સૂત્ર આપણે અહીંયા સાબિત કર્યું ક્લિયર સૂત્ર ખાસ અહીંયા તૈયાર કરવાનું છે આ સૂત્ર ડાયરેક્ટ 12મા ધોરણમાં આપેલું હશે તો આવી રીતે આવે છે હવે જ્યાં કે બરાબર શું કહેશું એસિડનો આયનીકરણ અચળાંક અથવા એસિડનો વિયોજન અચળાંક કહેવાય સી એટલે શું થશે એસિડની શરૂઆતની સાંદ્રતા અને આલ્ફા એટલે શું થશે આયનીકરણ અંશ આ થઈ ગયું તમારે એના સૂત્રની તારવણી હવે આપણે એક બે પોઈન્ટ અહીંયા જોવાના છે કે જેટલું આપણને કે નું મૂલ્ય વધારે મળશે તો એટલું આલ્ફાનું મૂલ્ય વધારે હશે અથવા ઊંધું બોલો કે આલ્ફાનું મૂલ્ય જેટલું વધારે હોય એટલું કે વધારે થશે તો આલ્ફાનું મૂલ્ય વધારે મળે છે એનો મતલબ એવો થશે કે આયનીકરણ અંશ વધારે છે એટલે કે આયનોની સંખ્યા વધારે મળે છે હવે આ આયનોની સંખ્યા વધારે મળે તો તે એસિડ કેવો કહેવાય પ્રબળ એસિડ કહેવાય પ્રબળ એસિડ શું કરે છે સરળતાથી પ્રોટોન આપે છે જે સારો પ્રોટોન દાતા હોય તેને આપણે પ્રબળ એસિડ કહીશું તો આ પોઈન્ટ એક નોટ કરી લેજો સારો પ્રોટોન દાતા બરાબર પ્રબળ એસિડ તો હવે કહી શકાય કે જો આ સરળતાથી પ્રોટોન આપે તો H3O પ્લસ આયનની સાંદ્રતા જેનો આયનીકરણ અંશ છે એ વધી જશે એ વધી જાય તો આલ્ફાનું મૂલ્ય વધી ગયું એટલે કે નું મૂલ્ય વધારે મળશે તો કે નું મૂલ્ય વધારે હોય તો તે પ્રબળ એસિડ થશે તો લખી નાખો આ નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું સૂત્ર પછી આપણે દાખલાઓ જોઈએ હવે જો તો આપણે આ જે થિયરી છે ચલાવી છે પેજ નંબર 213 ઉપર 214 ઉપર તમને દાખલા ગણવાના સ્ટેપ્સ આપેલા છે જે આપણે આગળ પણ જોયા કે શરૂઆતમાં આપણે જે પણ પ્રક્રિયા સમીકરણો એ લખવું પડે અહીંયા એસિડની વાત છે એટલે એસિડની અંદર આપણે બ્રોન્સ્ટેડ એસિડ જે પ્રોટોન દાતા હશે એ સમજવું પડશે એ રિએક્શન લખવાની સ્ટેપ નંબર 2 ની અંદર રિએક્શનની અંદર શરૂઆતની સાંદ્રતા સાંદ્રતામાં થતો ફેરફાર અંતિમ સાંદ્રતા એટલે આ બધું તમને અહીંયા સ્ટેપ આપેલા છે અને પછી તમારે શું કરવું કે સાંદ્રતાઓની ગણતરી કરવી અને પછી પીએચ કે પીઓએચ જે પણ ગણવાનું કે એ તમારે શોધવું તો ઉદાહરણ નંબર 7.18 એક ધ્યાનથી જુઓ શું કહે છે આના જેવા ચાર દાખલાઓ છે બેઠા કે HF નો આયનીકરણ અચળાંક આપ્યો છે હવે HF એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ તો આ એસિડ નો તમને અચળાંક આપ્યો છે કે 3.2 × 10⁻⁴ HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો હવે જો વિયોજન અંશ કયો કે આયનીકરણ અંશ કયો બંને એક જ વસ્તુ છે એટલે વિયોજન અંશ એટલે આપણે શું ગણવાનું થશે આલ્ફા ગણવાનું થશે આગળ દ્રાવણમાં હાજર રહેલી બધી જ સ્પીસીસ અને તેની પીએચ ગણો એટલે દ્રાવણમાં હાજર રહેલી બધી જ સ્પીસીસની સાંદ્રતા ગણવાની છે જોડે જોડે આપણે એની પીએચ પણ ગણવાની છે તો આ રકમ થઈ આપણે પીએચ બરાબર કેલ્ક્યુલેટ અને દરેક સ્પીસીસની સાંદ્રતા પણ ગણવાની છે તો જો મેથડ આખી કે આપણી પાસે એક એસિડ છે
जे एचएफ तमने आपेलो छे तो अहीं लख्यो आपणे एचएफ जे आयनीकरण पामे छे એટલે અહીંયા શું થશે આ એસિડ આનો પ્રોટોન આપી દેશે એટલે આને એસિડ કીધું આપણે તો આ શું થઈ ગયું બેઝ બેઝે પ્રોટોન સ્વીકાર્યો એટલે શું થયું H3O+ અને બાકી વધ્યું F- એસિડ નું રૂપાંતર થયું સંયુગમાં બેઝમાં અને બેઝ નું રૂપાંતર થયું સંયુગમાં એસિડમાં क्लियर हवे आपणे अहीं त्रण स्टेप पहेला लखवाना छे के शरूआतनी सांद्रता जे आपणे आगळ लख्या हता एज प्रमाणे शरूआतनी सांद्रता जो एच एफ तो एसिड नी सांद्रता तमने प्रश्न में आपी छे जो के 0.02 मोलर एटले एच एफ नी सांद्रता छे શરૂઆતની સાંદ્રતા 0.02 મોલર આપણે લેવાની છે એટલે અહીંયા શું કરીશું આપણે 0.02 મોલર લઈશું પાણીની કોઈ સાંદ્રતાની ગણતરી નથી કરવાની આ શરૂઆતમાં 0 અને 0 આગળ જે થિયરી કરી એના પ્રમાણે જ છે આ C છે આ 0 અને આ 0 હવે આપણે અહીં ગણીશું સાંદ્રતામાં થતો ફેરફાર સાંદ્રતામાં થતો ફેરફાર મારે ગણવો છે તો આ સાંદ્રતા છે 0.02 અને આલ્ફા આલ્ફા એ એનો આયનીકરણ અંશ છે જે આપણે ગણવાનો છે વિયોજન અંશ કયો તો એટલી સાંદ્રતામાં ઘટાડો થાય છે અહીંયા વધારો થશે એટલી જ સાંદ્રતા જો થિયરીમાં આપણે લખાવ્યું હતું માઇનસ સી આલ્ફા આ પ્લસ સી આલ્ફા ના પ્લસ સી આલ્ફા સી એટલે સાંદ્રતા છેલ્લો પોઈન્ટ આવશે સંતુલન સમયે સંતુલન સમયે સાંદ્રતા બંનેનો સરવાળો કરો એટલે અહીંયા શું થઈ જશે તો આ 0.02 કોમન નીકળે એટલે 1 માઇનસ આલ્ફા થશે અહીંયા 0.02 આલ્ફા અને 0.02 આલ્ફા આ રીતે તમને મળે હવે આપણે અહીંયા જે આગળ સૂત્રની તારવણી કરી હતી એ પ્રમાણે જો હું સૂત્ર અહીંયા કે એ નું બનાવું તો આપણને ખબર છે કે એ બરાબર શું થઈ જાય તો ડાયરેક્ટ પણ તમે સૂત્ર મૂકી શકો આ બંનેની સાંદ્રતા અપોન આની સાંદ્રતા ક્લિયર તો 0.02 આલ્ફા ઇન્ટુ 0.02 આલ્ફા अपॉन 0.02 अल्फा 1 माइनस अल्फा હવે અહીં શું થશે આ 0.02 અને આ 0.02 કટ થાય એટલે બાકી શું વધ્યું k k ની કિંમત આપેલ છે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 4 બરાબર આ થશે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ 0.02 અપોન 1 માઇનસ અલ્ફા હવે જો અહીંયાથી આપણે બે રીતે આના ઉકેલ લાવી શકીએ કે આને તમે સામે ગુણાકારમાં કરો પછી દ્વિઘાત સમીકરણ બનાવો પછી આલ્ફાના બે ઉકેલ પણ એ મેથડ થોડી લાંબી થઈ જાય એટલે આ પ્રકારના દાખલામાં આપણે ઓલવેઝ શું કરવાનું જે છેદમાં આપણને 1 માઇનસ આલ્ફા આપેલો છે એમાં 1 ની સાપેક્ષમાં આ જે આલ્ફા એટલે વિયોજન અંશ હોય છે તેનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે એટલે તમે 1 ની સાપેક્ષમાં એને અવગણી શકો અને આપણે સમજ્યું તો આવી રીતે સમજી શકાય કે આ 1 છે હું તમને અંદર સમજાવું કે આલ્ફાનું મૂલ્ય તમને અહીંયા મળશે 0.12 બરાબર એટલે આપણે સમજી શકાય કે ભાઈ આમાંથી 0.12 બાદ કરો એટલે કોઈ એટલો લાંબો તફાવત પડે નહીં એટલે આલ્ફાને આપણે અહીંયા શું કરી દઈશું અવગણી દઈશું નીચેથી અવગણવાનું છે તો અહીંયા લખીશું આપણે 1.1 ની સાપેક્ષમાં
अल्फा नु मूल्य अवगणता એટલે શું થઈ જશે 1 માઈનસ આલ્ફા બરાબર 1 થઈ જશે હવે છેદમાં તમે 1 લખી શકો તો જો પછી બાકી શું વધ્યા છેદ 1 થઈ ગયો એટલે આને છેદમાં લાવી દો એટલે આલ્ફા સ્ક્વેર બરાબર 3.2 × 10⁻⁴ / 0.02 હવે આનું કેલ્સીયમમાં સાદુરૂપ આપવાનું છે અને આલ્ફા ની કિંમત મેળવવાની 3.2 × 0.02 એટલે જવાબ આવશે 160 અહીં લખે છે આલ્ફા સ્ક્વેર બરાબર 160 × 10⁻⁴ હવે હું અહીં આવી રીતે લખી શકું આલ્ફા બરાબર આ સ્ક્વેર છે એ સામે જશે એટલે સ્ક્વેર રૂટ થઈ જશે આ 10⁻⁴ એટલે આલ્ફા બરાબર 160 નું વર્ગમૂળ કેલ્સીયમમાં નીકાળીએ એટલે તમને મળશે 12.64 આ 12 પોઈન્ટ કેટલો થયો 64 ઇન્ટુ આનું વર્ગમૂળ કેટલો થાય 10⁻² એટલે આલ્ફા બરાબર તમને 126 મળ્યો આ તમને બહુ સિમ્પલ મેથડ રહેશે ચોપડીમાં તમને દ્વિઘાત સમીકરણ બનાવીને પછી ઉકેલ આપ્યો છે તો આવી રીતે તમે છેદમાં જ્યારે 1 માઈનસ આલ્ફા હોય ત્યારે આલ્ફાને 1 ની સાપેક્ષમાં અવગણી શકાય તો અહીં આપણને આલ્ફા મળી ગયો તો જો આલ્ફા મળી ગયો એટલે મોટા ભાગનો દાખલો અહીં સોલ્વ થઈ ગયો કારણ કે આલ્ફાની મળેલી કિંમત તમે જો અહીં મૂકો તો તમને શું મળશે સંતુલન સમયે સાંદ્રતા જે આપણે શોધવાનું હતું તો અહીં લખીશું સંતુલન સમયે સાંદ્રતા ચલો એચ એફ ની સાંદ્રતા તમે શોધો તો સૂત્ર આપણી પાસે છે 0.02 1 માઇનસ આલ્ફા એટલે આલ્ફા ની કિંમત બાદ બાકી કરો એટલે તમને જવાબ મળે એટલે જવાબ મળશે 0.017 ક્લિયર તો આનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 0.017 આગળ હજી પોઈન્ટ લખવો હોય તો 5.48 આવે છે એટલે 5 લખી શકો એટલે આ થઈ જશે 1.75 × 10⁻૧ અને આ 2 − 2 મોલર એટલે પહેલી સાંદ્રતા આપણને મળી હવે તમારે અહીંયા શું થશે જો આ બંનેની સાંદ્રતા તો ઇક્વલ છે તો તમે આવી રીતે લખી શકો H3O+ આયન ની સાંદ્રતા બરાબર F- આયન ની સાંદ્રતા બરાબર 0.02 × આલ્ફા 0.02 × આલ્ફા આલ્ફા આપણને કેટલો મળ્યો છે 0.126 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને નિપજમાં રહેલા બંને આયનોની સાંદ્રતા મળશે એટલે આ આપણને મળશે અહીંયા 0.00252 એટલે આ શું થઈ ગયું 2.52 × 10⁻³ − 3 મોલર હવે આ આપણને અહીંયા મળ્યું હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા હવે આપણે અહીંયા ગણવાનું છે પીએચ તો પીએચ બરાબર સૂત્ર શું આવશે માઇનસ લોગ H3O+ આયન ની સાંદ્રતા માઇનસ લોગ આ H3O+ આયન ની સાંદ્રતા 2.52 × 10⁻³ હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવું તો આ માઇનસ લોગ બંનેને સેપરેટલી આપો એટલે લોગ 2.52 + log 10⁻³ હવે કેલ્સીયમમાં મેં તમને લોગ શોધતા શીખવાડ્યું છે 2.52 નો તમારે લોગ શોધવાનો
2.52 केल्सी में लेवानू, 13 वक्त वर्गमूल करो, पछी -1 इंटू 3558 એટલે જવાબ મળશે 0.4014 અને 10 ની -3 આગળ આવશે એટલે આ -3 થશે. આનો સાદુરૂપ આપો એટલે -3 એટલે આ 2.59 માઇનસ મળ્યું અને -માઇનસ પ્લસ થશે એટલે જવાબ શું મળશે 2.59 પીએચ. તો 2.59 ને તમે રાઉન્ડ ફિગર કરો તો 2.6 પણ લખી શકાય. એટલે 2.6 આવે, 2.59 આવે, 2.61 આવે, 62 આવે, આ બધા જવાબ એના સાચા. તો આ એક દાખલો ઉદાહરણનો પૂરો થાય છે, લખી નાખો ધ્યાનથી.